સરકાર તો એ પણ કહી રહી છે ભલે એ યજ્ઞેશ પણ સરકાર એ કહી રહી છે કે તમે સૂચન તો આપો સૂચન આપશો તો કદાચ એના પર અમે વર્કઆઉટ કરીશું એક પ્લેટફોર્મ એવું બતાવો કે સરકાર કોઈ પણ કાયદો લઈ આવે છે ત્યારે સૂચન માંગે છે એક પ્લેટફોર્મ એવું બતાવો છેલ્લા આટલા વર્ષમાં જે પણ કાયદાઓ આવ્યા હું એમ સી આર કે એક પ્લેટફોર્મ કરવું પડે કે જે એમના પીડિત હોય અથવા તો જેને ઇફેક્ટ કરે છે હું એમ કઉ છું કે માલધારીઓની સાથે બેસીને પણ એની ચર્ચા લેવી જોઈતી હતી આ સમાજનો એક મોટો પ્રશ્ન છે આજે દૂધ દરેક ઘરમાં વપરાય છે અને કેમિકલ વાળું દૂધ એટલી હદે મતલબ આવી ગયું છે કે આપણા પોતાના આપણા પરિવારના સ્વાસ્થ્ય

બિલ જ્યારે લાવવામાં આવે ત્યારે સંસદની અથવા તો વિધાનસભાની પ્રણાલી અનુસાર એની ઉપર ઘણી બધી ચર્ચા થતી હોય છે એના પર ઘણા બધા લોકોના અભિપ્રાય લેવાતા હોય છે આ એવું નથી હોતું કે કોઈને સ્વપ્ન આવ્યું અને બિલ લાવી દીધું એવું ક્યારેય હોતું નથી એટલે આ આ જે કરીએ પહેલાં તો ચર્ચા આસ્થાને છે કે સીધે સીધું બિલ લાવી દીધું કારણ કે બિલ લાવવામાં લાવ્યા અને બીજું કે દરેક વ્યવહાર જે કરાય એ પારદર્શક છે અને પારદર્શક એટલા માટે કે તમે આરટીઆઈ કરીને કોના કોના અભિપ્રાય લીધા ને એ પણ એમાંથી મેળવી શકો છો એટલે આપણે કોઈપણ જગ્યાએ જાહેર માધ્યમોમાં ચર્ચા કરતા પહેલાં પૂરેપૂરા પુરાવા સાથે એકઠા કરી લેવા અને ત્યારબાદ જ આપણે ચર્ચા કરવી કે કોના અભિપ્રાય લીધા છે ને કોના નથી લીધા આજે સાડા છ કરોડની જનતાના કંઈ અભિપ્રાય લઈને કોઈ બિલ નથી મુકાતા હોતા પરંતુ એની અંદર જે સંબંધિત વર્ગ હોય છે અથવા સંબંધિત ક્ષેત્રો હોય છે જ્યારે જે રખડતા પશુઓનો જે પ્રશ્ન હતો એ શહેર શહેરી વિસ્તારનો હતો તો શહેરી વિસ્તારના સત્તાધીશો હોય શહેરી વિસ્તારના નાગરિકો હોય એના એના એ સેમ્પલ સર્વે હોય છે અને પણ ત્યારે સરકાર તરફ એવા આક્ષેપો કરવા પહેલા પણ ગયું ફરીથી પણ કહું છું એક વાત ચકાસી લેવું જોઈએ પોતે ઓકે ઓકે આપણી સાથે રોહનભાઈ ગુપ્તા પણ જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે રોહનભાઈ આપનું સ્વાગત છે જે રીતે લાગે છે એવું કે વિપક્ષના મુદ્દાઓ છીનવાઈ રહ્યા છે એક બાદ એક જે જે મુદ્દે તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો આદિવાસીઓનો મુદ્દો હોય શિક્ષકોનો મુદ્દો હોય વીજળીનો મુદ્દો એટલે કે ખેડૂતોનો મુદ્દો હોય અને હવે માલધારીઓનો મુદ્દો છે તો એ મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે અને ક્યાંક એ એ વર્ગને બેનિફિટ કરાવવાને વિશે વિચારી પણ રહી છે અને એ વિશે નિર્ણય પણ લીધા છે તો આપને એવું લાગી રહ્યું છે કે આપના મુદ્દાઓ જે છે એ છીનવાઈ રહ્યા છે ક્યાંક માલધારીઓ રિલેટેડ છે કોન્ફિડન્સમાં લઈને બિલ આવ્યું હું આપણે આંકડા લઈને આવ્યો છું કે છેલ્લા બે હજાર બાવીસ માર્ચમાં અમારા ધારાસભ્ય જે સવાલ પૂછ્યો એનો જવાબ આપવામાં આવ્યો કે રાજ્યમાં બે વર્ષમાં એકસો કરોડ ચોરસ મીટર સરકારી પડતર ખરાબારીને ગૌચર જમીન ભાડે અથવા વેચાણમાં આપવામાં આવી છે ખાલી પચાસ થી મતલબ પચાસ પૈસા તરીને એક રૂપિયા પર ચોરસ મીટરના ભાવે આ બધું ક્યાં થયું આ સમસ્યા કોને ઉભી કરી ધારો કે જે ગાયો છે ગાયને આપણે માતા કહીએ છીએ ભાજપ તો બહુ રાજકારણ કરવામાં એક્સપર્ટ છે ગાયને માતા કીધા પછી એ ગાયની જે ગૌચર જમીન છે એ લોકો ખાઈ જાય છે પછી એ લોકો બિલ લાવે છે એટલે સમસ્યા પણ એ લોકો જ ઉભી કરે છે પછી સમાધાનની વાત કરે છે આ ભાજપનું એક મોડેલ છે કે પહેલા તમે ગમે તેમ રીતે એને પ્રતાડના કરો પછી એના ઉપર બિલ લઈને આવો પછી ચર્ચા કરો આ વસ્તુ શું બતાવે છે શા માટે સરકારી ગમીન કે ગૌચર જમીન આ રીતે ખાઈને પોતાના ઉદ્યોગપતિઓને લાણી પેટે આપી એનું જે આ સમસ્યા ઉભી થઈ છે એના મૂળમાં કોણ છે ભાજપની નીતિ છે જે ઉદ્યોગપતિને છાવરવાની નીતિ છે એના કારણે આજે આ પરિસ્થિતિ થઈ છે અને જે ગાયને આપણે માતા કહી છે બીજી વસ્તુ

યાદવ ઓકે ઓકે આપ જે મોડલ બીજેપીના મોડલ વાત કરી રહ્યા છો એ મોડલની વાત સાથે ને સવાલ સાથે આગળ વધીશું એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે